નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફી ની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લી ડિક્ટેશન માં ઘણા બધા ઉમેદવારોના રિસ્પોન્સ આવ્યા બે ત્રણ વ્યક્તિઓને ડિક્ટેશન કોઈ પણ જાતની તકલીફ વગર પૂર્ણ થઈ અન્ય કોઈને પાંચ ભૂલો સાત ભૂલો આવું જુદું જુદું સૌએ રિસ્પોન્સ આપ્યા છે બસ આવી જ રીતે રિસ્પોન્સ આપતા રહેશો જેનાથી ખ્યાલ આવી શકે કેવા શબ્દોમાં તમને વધારે અગવડતા પડે છે તો એ પ્રકારે આપણે નવા ચેન્જીસ લાવીએ અને તમારા વધારે બનાવી શકીએ તો કરીએ શરૂઆત આજના ડિક્ટેશન ની પ્રકાર વર્તમાન પત્ર લેખ ઝડપ ન્યુ શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી સ્ટાર્ટ અત્યારે આખું વિશ્વ ચીન થી અસંતુષ્ટ છે અને તમામ દેશો ચીનના માલની આયાત પર પ્રતિબંધ લગાડવાની દિશામાં છે સ્ટોપ બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનની બહાર જઈ અન્ય દેશોમાં માલનું ઉત્પાદન કરવા ઉત્સુક છે સ્ટોપ આપણે આ પરિસ્થિતિનો લાભ લેવો જોઈએ સ્ટોપ આપણે ચીનની જગ્યા લઈને વર્ચસ્વ સ્થાપિત કરી વૈશ્વિક બજારમાં સ્થાન બનાવવું જોઈએ સ્ટોપ પરંતુ વિષય ફક્ત ચીનનો નથી સ્ટોપ આપણે વૈશ્વિક બજારમાં સ્થાન બનાવવું હોય તો થાઇલેન્ડ અને વિયેટનામ જેવા દેશો સાથે પણ સ્પર્ધા કરવી પડશે કોમા નહીં તો ખરીદદારો આપણા બદલે વિયેટનામ પાસેથી માલ ખરીદશે સ્ટોપ આથી આપણે આખા વિશ્વમાં સૌથી સસ્તો માલ બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવવો પડશે સ્ટોપ તો જ આપણે આત્મનિર્ભર ભારત નું સપનું સાકાર કરી શકીશું સ્ટોપ પેરા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારે વિશાળ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે સ્ટોપ આ પેકેજ નો મુખ્ય મુદ્દો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે જેથી તેઓ આ કોવિડ સંકટને પાર કરીને પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી પોતાનું અસ્તિત્વ જાળવી રાખી શકે સ્ટોપ પરંતુ પરિસ્થિતિ સામાન્ય ક્યારે થશે તે શંકાસ્પદ છે સ્ટોપ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યા પ્રમાણે આવનારો સમય ગરીબી કોમા મુશ્કેલી અને અવ્યવસ્થા વાળો હશે સ્ટોપ વિશ્વ વેપારમાં ઘટાડો થશે અને દેશોનો વેપાર અસંતુલિત થતો જશે કોમા તેમની વચ્ચે વિવાદ ઉત્પન્ન થશે સ્ટોક કોવિડ નો વાયરસ પણ કાંચીડાની જેમ પોતાનો રંગ બદલતો જાય છે અને યુરોપના કેટલાય દેશોમાં તેની બીજી લહેર આવી છે સ્ટોપ આથી આપણે એમ માની ન લેવું જોઈએ કે આ ટૂંકા ગાળાનું સંકટ છે સ્ટોપ પેરા આ દિશામાં ચિંતાનો વિષય એ છે કે સિટી બેંકની રિસર્ચ સંસ્થાએ એક અહેવાલમાં કહ્યું છે કે છેલ્લા છ વર્ષમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં જરા પણ સુધારો થયો નથી સ્ટોપ આ ખતરાની ઘંટડી છે કારણ કે જો આપણા ઉત્પાદન ક્ષેત્રમાં સુધારો નહીં થાય તો આપણે થાઇલેન્ડ અને વિયેટનામની તુલનામાં સસ્તો માલ નહીં બનાવી શકીએ અને વૈશ્વિક વેપારમાં આપણું સ્થાન નહીં જમાવી શકીએ સ્ટોપ પેરા આ પરિપ્રેક્ષ્યમાં ફેડરેશન ઓફ ફાર્મા આંતરપ્રેન્યોર ઓફ ઇન્ડિયા ના બી આર સિકરી ના વક્તવ્ય પર ધ્યાન આપવું જોઈએ સ્ટોપ એમણે કહ્યું છે કે ભારતમાં ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી ભારતનો ફાર્મા ઉદ્યોગ ચીનથી માલ આયાત કરે છે સ્ટોપ ઉત્પાદન ખર્ચ વધુ હોવાના મુખ્ય ત્રણ કારણ છે સ્ટોપ પહેલું એ કે કોઈ પણ કાયદાકીય મંજૂરી લેવામાં વધુ સમય લાગે છે અને પર્યાવરણના કાયદા જડ છે સ્ટોપ બીજું કારણ દેશમાં જમીન મોંઘી છે સ્ટોપ ત્રીજું કારણ વીજળી મોંઘી છે સ્ટોપ આ ત્રણેયમાં પહેલું કારણ મૂળ રૂપે નોકરશાહીના ભ્રષ્ટાચારથી જોડાયેલું છે સ્ટોપ આપણે દેશમાં કોઈ પણ સરકારી ઓફિસમાં ફાઇલને એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી લઈ જવા માટે પણ પ્યુન નું ખિસ્સું ગરમ કરવું પડે છે સ્ટોપ મોંઘી જમીનની વાત કરીએ તો તેને આત્મસાત કરવી જોઈએ કારણ કે આ નાણાં છેવટે ખેડૂતો અથવા ભૂમિ ધારકોને મળે છે સ્ટોપ કમ્પ્લીટ